नमस्कार, स्वागत छे આપનું. હું છું સમીર. વાવાઝોડું અમદાવાદથી 140 કિલોમીટર દૂર છે અને 12 કિલોમીટરની ઝડપથી તે આગળ વધી રહ્યું છે. તો આગળ તે સુરેન્દ્રનગરથી 75 કિલોમીટર દૂર છે વાવાઝોડું. તો ભારે પવન ફૂંકાઈ રહ્યો છે, વરસાદી માહોલ જામ્યો છે. એ પછી સુરેન્દ્રનગર હોય કે પછી અમદાવાદ, આ તમામ જગ્યા ઉપર વરસાદી માહોલ છવાયો છે. પવન જબરદસ્ત ફૂંકાઈ રહ્યો છે અને હવામાન વિભાગે પણ આગાહી કરી હતી કે જો જરૂર ના હોય તો ઘરની બહાર ન નીકળશું, કારણ કે પવનની ગતિ તેજ છે. જ્યારે અમદાવાદની આસપાસમાંથી પસાર થશે તે વખતે ભારે પવન ફૂંકાશે. લગભગ તે વખતે પવનની ગતિ હશે લગભગ 60-70 કિલોમીટર પ્રતિ કલાક અને તે વખતે વરસાદી માહોલ પણ છવાશે. અત્યારે પણ અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો છે. અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદ પડ્યો અને ભવન સાથે શહેરમાં સાર્વત્રિક વરસાદ, ગ્રામ્ય વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ. ટાઉટોની અસરના કારણે વરસાદી માહોલ જામ્યો. અમદાવાદમાં વાવાઝોડાની અસર જોવા મળી રહી છે અને શહેરમાં છવાયો છે વરસાદી માહોલ. એ પૂર્વ વિસ્તાર હોય કે પશ્ચિમ વિસ્તાર, ભારે પવન સાથે વરસાદ ત્રાટક્યો અને અમદાવાદવાસીઓ માટે મોટા સમાચાર એ છે કે અમદાવાદમાં ભારે વરસાદ પડી શકે છે. અત્યારે તો છૂટો છવાયો વરસાદ પડી જ રહ્યો છે, પરંતુ 50-60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે અને વાવાઝોડું હવે મધ્ય ગુજરાતમાંથી પસાર થશે. વાવાઝોડા અંગે હવામાન વિભાગની આગાહી કે આવતીકાલે વાવાઝોડાનું સંકટ ઘટી જશે. સુરેન્દ્રનગર, ભાવનગર અને રાજકોટમાં પણ વરસાદ પડી શકે છે. આ તરફ અમદાવાદના પૂર્વ વિસ્તારની વાત કરીએ તો વાવાઝોડાની ભારે અસર હાટકેશ્વર સર્કલ પાસે જોવા મળી. ખોખરા હાઉસિંગ બોર્ડ પાસે પાણી ભરાઈ ગયા. સતત વરસાદી પૂર્વ વિસ્તારની સ્થિતિ વિકટ બની છે. સોસાયટીઓમાં પણ પાણી ભરાઈ ગયા. કોરોના ટેસ્ટ ડોમ પણ ધરાશાયી થઈ ગયો. હાટકેશ્વર સર્કલ પાસે જોવા મળ્યું કે ભારે વરસાદ પડ્યો અને ખોખરા હાઉસિંગ બોર્ડ પાસે પાણી ભરાઈ ગયા. આ વિસ્તાર એવો છે કે થોડા વરસાદમાં પણ પાણી ભરાઈ જતા હોય છે અને તે રકાબી આકારનો વિસ્તાર છે, પૂર્વનો વિસ્તાર છે. આસપાસની સોસાયટીઓમાં પણ પાણી ભરાઈ જવાની જે ફરિયાદો ઉઠતી હોય છે. પણ અહીં તો ટાઉથી વાવાઝોડાની આ અસર છે. ભલે ઉનાળો હોય પરંતુ ચોમાસા જેવો માહોલ છે. ભારે પવન ફૂંકાઈ રહ્યો છે અને ઠંડા પવનની સાથોસાથ વરસાદી માહોલ જામ્યો છે. લોકો તેમના ઘરની અંદર કેદ છે. કેટલાક સ્થાનિક લોકોએ આ મોબાઈલમાં લીધેલો વિડીયો છે, જે મોબાઈલમાં કેપ્ચર થયેલા વિડીયો થકી જોઈ શકાય છે કે પાણીમાંથી પસાર થતી એક કાર, વાહન વ્યવહારની અસર ખૂબ જ નહિવત પ્રમાણમાં, ખૂબ જ ઓછા વાહનો રસ્તા પરથી પસાર થઈ રહ્યા છે. આ સિવાય અમદાવાદના ખાનપુર પાસે વૃક્ષ ધરાશાયી થઈ ગયું. ફાયરની ટીમ કામગીરી શરૂ કરી. વાવાઝોડાની અસર તો જૂના જેટલા પણ વૃક્ષો છે કે જેનું ટ્રીમિંગ વ્યવસ્થિત કરવામાં ન આવ્યું હોય, એક બાજુથી નમતા વૃક્ષ હોય તે પણ ધરાશાયી થઈ ગયા. અનેક જગ્યાએ પણ જોવા મળ્યું કે સોસાયટીમાં પાણી ભરાયા અને કોરોના ટેસ્ટના ડોમ પણ ધરાશાયી થઈ ગયા. પવનની ગતિ એટલી જબરદસ્ત કે એ ડોમની શું વિસાદ કે તે ઊભો રહી શકે. અનેક મંડપ પણ ધરાશાયી થઈ ગયા. તો જે કાચા મકાનો હતા તેને પણ વાવાઝોડાની ઝપેટમાં આવી ચૂક્યા હતા અને અનેક જગ્યા પર વૃક્ષો ધરાશાયી થયા, વીજપોલ જે તૂટી ગયા હતા. તો આ છે પવનની આક્રમકતા. જ્યારે તેજ ગતિથી પવન ફૂંકાય ત્યારે રસ્તામાં જે પણ કંઈ આવે તેને ઉખડીને ફેંકી દે. અમદાવાદના હાટકેશ્વર વિસ્તારમાં જે સ્થિતિ સર્જાઈ છે વધુ માહિતી મેળવીશું. સ્થાનિક હર્ષદભાઈ પટેલ જોડાયા છે. હર્ષદભાઈ, આપે શું જોયું હાટકેશ્વર વિસ્તારની અંદર? કુલ કેટલા વિસ્તારમાં પાણી ભરાયા છે? ચોક્કસ હું અત્યારે હાટકેશ્વર સર્કલ પર ઉપસ્થિત છું. હાટકેશ્વર સર્કલ ની પાસે આવેલા ખોખરા હાઉસિંગ ના વસાહતના અનેક મકાનોના પાણીમાં ગરકાવ થયા છે. આસપાસની સોસાયટી જે મુખ્ય મહત્વની ગણી શકાય કે હાટકેશ્વરને જોડે છે, એ સોસાયટીના ઓટલા સુધી લોકોના ઘરોમાં પાણી પહોંચ્યા છે. દર વર્ષે ચોમાસામાં હાટકેશ્વર સર્કલ બેટમાં ફેરવાય છે, પરંતુ આ વખતે ચોમાસા પહેલા હાટકેશ્વર સર્કલ બેટમાં ફેરવાયું છે. હાટકેશ્વરની આસપાસના વિસ્તારના ગોર લોકો કહી શકાય, ધીરજ આવતી કહી શકાય, સીપીએમ કહી શકાય કે અમરેવાડીના વિસ્તાર કહી શકાય, કે તમામ જગ્યાએ જો પાણી વધી રહ્યા છે. જો આવી આવી સ્થિતિ હશે અને વધુ વરસાદ આવશે તો કદાચ પૂર્વ વિસ્તારની સ્થિતિ અત્યંત વિકટ બનશે.
તંત્રને હજુ પણ સમય છે કે ખારીકડ કેનાલ બિલકુલ ખાલી જઈ રહી છે, તેમાં તમ પડે પાણી જો ઠાલવામાં આવે તો આટકેશ્વર સહિત ખોખરા વિસ્તારમાં જે પાણી ભરાઈ રહ્યા છે અને વધી રહ્યા છે એ પાણીનો કઈ અંશે નિકાલ આવે અને લોકોને રાહત થાય એટલે તંત્રે વેળાસર જાગી અને કેનાલમાં તમ પડે જો પાણી ઠાલવશે તો ચોક્કસ આટકેશ્વર સહિત સમગ્ર પૂર્વ વિસ્તારને મોટી હોનારત અથવા તો જાનમાલના નુકસાનથી બચાવી શકાશે. જી, કોર્પોરેશન અધિકારીઓને આંગે કોઈ જાણકારી આપવામાં આવી ખરી? અમદાવાદના હાટકેશ્વર રાયપુરા પાસે જે ખારીકડ કેનાલ પસાર થઈ રહી છે ત્યાં ડી વોટરિંગ વાન અને સંપના સમારકામને લઈને તાબડતોડ યુદ્ધના ધોરણે અધિકારીઓ અને સ્થાનિક જનપ્રતિનિધિઓ આવી ચૂક્યા છે. તેઓ લોકો સાફ સફી કરીને મોટરિંગ અને ઓઇલ લેવલિંગ કરી રહ્યા છે, જેથી કરીને વેળાસર આપણે સંપ ચાલુ કરી દીધા છે. જોકે વધુ સંપ ચાલુ કરી અને પાણી ઠાલવવાની પણ કોશિશ એ લોકો કરી રહ્યા છે, જેથી કરીને હાટકેશ્વર સહિત પૂર્વ વિસ્તારમાં જે વધારે પાણી ભરાય છે તેની સમસ્યાનો મહદઅંશે નિકાલ લાવી શકાય. હાટકેશ્વર સર્કલ કે જ્યાં ઓછા વરસાદમાં પણ પાણી વારંવાર ભરાઈ જતું હોય છે તે સર્કલ જે છે તે રકાબી આકારનો છે, તો ત્યાં હાલ કેવી સ્થિતિ છે? ચોક્કસ, અમદાવાદના પૂર્વ વિસ્તારમાં સામાન્ય વરસાદમાં સૌથી પહેલા હાટકેશ્વર સર્કલ સંપૂર્ણ બેટમાં ફેરવાઈ જતું હોય છે, કેમ કે ત્યાં ઢાળવાળો વિસ્તાર છે. ખોખરા ગામ તળનો આ વિસ્તાર કહી શકાય, જે વર્ષોથી હાટકેશ્વરમાં પીવાના પાણી અને પાણી જે ભરવાની સમસ્યા છે તેનો દરેક પક્ષના સત્તાઓ ઉપર આવ્યા, પરંતુ હજુ સુધી કોઈ પક્ષે આ ગંભીરતાથી આને ધ્યાનમાં નથી લીધું અને એના નિકાલની કોઈ વ્યવસ્થા નથી. હાટકેશ્વરથી સીટીએમ પાસે તળાવ છે, એ તળાવમાં પાઇપલાઇન મારફતે પાણી નિકાલની પણ આપણે વ્યવસ્થાનું આયોજન કરાયું હતું, પરંતુ કોણ જાણે કે આખું તળાવ જ પૂરી દેવામાં આવ્યું છે. જો એ તળાવ હોત તો હાટકેશ્વરમાં ભરાયેલું પાણી સીધું રાષ્ટ્રભારતી સ્કૂલ પાસેના તળાવમાં ગયું હોત તો હાટકેશ્વરની આ સ્થિતિ કદાચ જે અત્યારે અકલ્પનીય બની રહી છે તે ના પણ હતો અને હજુ પણ વધુ ખુવારી ટાળી શકાય તે માટે જે ખારીકર કેનાલ બિલકુલ અત્યારે ખાલી જઈ રહી છે તેમાં પાણી પૂરેપૂરું વાળવામાં આવશે તો ચોક્કસપણે અમદાવાદના પૂર્વ વિસ્તારને મોટી ભારે વરસાદી તબાહીથી બચાવી શકાશે. આભાર હર્ષદભાઈ તમામ જાણકારી આપવા બદલ. તો સ્થાનિક લોકોને પણ સૂચન આપી રહ્યા છે, જેઓ વર્ષોથી આ વિસ્તારની સમસ્યાથી તેઓ ઝઝૂમી રહ્યા છે તેમને તેમની ભૌગોલિક સ્થિતિનો અંદાજ છે. આ બીજા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો અમદાવાદના મીઠાખડી અંડરપાસમાં, કે જેને બંધ કરી દેવામાં આવ્યો છે. વરસાદી માહોલ છે અને પાણી ભરાવાનું શરૂ થયું છે મીઠાખડી અંડરપાસમાં. તો અલગ અલગ અંડરપાસમાં જ્યાં વર્ષોથી પાણી ભરાઈ જવાની સમસ્યા રહેતી હોય છે તે પૈકીનો એક એટલે કે અખબારનગર અંડરપાસ અને મીઠાખડી અંડરપાસ આ બંને જગ્યા પર પાણી ભરાયા છે. પહેલાં જ વરસાદમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા, જોકે ઉનાળાની મોસમ છે પરંતુ તાઉતે વાવાઝોડું ત્રાટકતા હાલ માહોલ જામ્યો છે ચોમાસા જેવો. ચારે તરફ વાદળો છવાઈ ગયા છે. અખબારનગર અંડરપાસ પણ બંધ કરી દેવામાં આવ્યો, સોસાયટીઓમાં પણ પાણી ભરાયા છે. પૂર્વ વિસ્તારમાં જેની હમણાં જ વાત કરી હતી તો પહેલાં જ વરસાદમાં ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા છે અને તેનાથી હવે કોર્પોરેશનના અધિકારીઓ એ અંદાજ મેળવી શકશે કે જો ચોમાસું જ્યારે વિધિવત રીતે આવશે તે વખતે શું કરવું જોઈએ, કેવા કેવા પ્રકારના ઠોસ પગલાં ભરવા જોઈએ. અમારા સંવાદદાતા ઋત્વી સોની જોડાયા છે. ઋત્વી, જે મીઠાખડી અને અખબારનગર અંડરપાસને બંધ કરવામાં આવ્યો છે, શું ત્યાં પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે કે પછી અંડરપાસ પાણીથી ભરાઈ ચૂક્યો છે? જો તમે વાત કરવા માંગે તો જે રીતે અમદાવાદની પરિસ્થિતિ સર્જાઈ છે છેલ્લા 3-4 કલાકથી અમદાવાદમાં, ક્યાંક ભુજમાં તો ક્યાંક છૂટા છવાયો વરસાદ જોવા મળી રહ્યો છે. જો વાત કરવામાં આવે તો મીઠાખડી અંડરપાસ છે તે હાલ સામાન્ય વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે. આ દ્રશ્યમાં પણ જોઈ શકો છો બેરીગેટ છે તે પણ લગાવી દેવામાં આવ્યા છે અને ત્યાં બોર્ડ પણ લગાવ્યું છે કે અંડરપાસ બંધ છે. હું આમને અંડરપાસના દ્રશ્ય બતાવવા માંગીશ કે જ્યાં પાણી ભરાયા હોવાનું પણ જોવા મળી રહ્યું છે અને જે કોર્પોરેશનના કેટલાક કર્મચારીઓ છે તે પણ અહીં હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે જે રીતે પરિસ્થિતિ સર્જાઈ છે સામાન્ય વાહન વ્યવહાર માટે તકેદારીના ભાગરૂપે હાલમાં આ જે અંડરપાસ છે તે બંધ કરી દેવામાં આવ્યો છે. જોઈ શકાય છે, આ દ્રશ્યની અંદર પણ જોઈ શકો છો કે જે રીતે મધ્યભાગ કે અંડરપાસનો કે જ્યાં પાણી ભરાયા હશે તેના પરિણામે કદાચ પણ આ અંડરપાસ છે તે બંધ કરાયો હોઈ શકે છે. તકેદારીના ભાગરૂપે હાલમાં આ પગલું લેવાયું હોવાનું જાણવા મળી રહ્યું છે. જી, અધિકારીઓ એ રસ્તા પર કયાસ લગાવી રહ્યા છે, સમીક્ષા કરી રહ્યા છે કે ક્યાં ક્યાં કેટલું પાણી ભરાઈ રહ્યું છે, તેને પંપથી કેવી રીતે ઉલેચવામાં આવે, વરસાદી પાણીનો નિકાલ ઝડપથી કેવી રીતે થાય, તે અંગેની કામગીરી માટે કોઈ ટીમ નીકળી હોય અમદાવાદમાં? જમીન જે પાલડી ખાતે કંટ્રોલ રૂમ આવેલો છે ત્યાંથી સતત નજર રાખવામાં આવી રહી છે. અધિકારીઓ પણ સતત નજર રાખી રહ્યા છે કે ત્યાં કયા પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે. જો મેયરની વાત કરવામાં આવે તો મેયર પણ થોડીક વારની અંદર આજે સમગ્ર જે છે પરિસ્થિતિ તેની પણ સમીક્ષા કરશે, જરૂરી માર્ગદર્શન સૂચનો પણ આપશે. પૃથ્વી, જે આપનો આભાર. એક મહત્વના સમાચાર આવી રહ્યા છે અમદાવાદવાસીઓ રહેજો સાવધાન, વાવાઝોડું અમદાવાદથી પસાર થઈ રહ્યું છે. હાલ અમદાવાદમાં વરસાદી માહોલ જામ્યો છે, ધીમે ધીમે વાવાઝોડું નબળું પડતું જશે.
મધ્ય અને ઉત્તર ગુજરાતમાં અસર જોવા મળશે, પરંતુ અમદાવાદમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો છે. ગાંધીનગરમાં પણ વરસાદ પડશે. આ ઉપરાંત મહેસાણા અને પાટણમાં પણ પડી શકે છે વરસાદ. તો જે જે વિસ્તારમાંથી વાવાઝોડું પસાર થઈ રહ્યું છે તે વિસ્તારમાં અચૂક વરસાદ પડે છે, અચૂક ભારે પવન ફૂંકાય છે, અને તે રસ્તામાં જે પણ કંઈ આવે છે વાવાઝોડાના રસ્તામાં તેને ઉચકીને ફેંકી દે છે, ફંગોળાઈ જાય છે. એ પતરા હોય કે પછી કાચા મકાનોના નળિયા હોય કે પછી એ હોર્ડિંગ્સ હોય. આ મુદ્દે વધુ માહિતી મેળવીશું અમારા સંવાદદાતા વિભુ પટેલ પાસેથી. વિભુ, હાલમાં વાવાઝોડુંની સ્થિતિ કઈ જગ્યા પર છે, કઈ જગ્યાએ કેન્દ્રિત થયું છે અને કેટલી ઝડપથી તે આગળ વધી રહ્યું છે? અમદાવાદમાં તેનો ખરો નજારો એટલે કે ભારે પવન સાથે વરસાદી માહોલ ક્યારે જોવા મળશે, કેટલા વાગે? સમીર, અત્યારે જે વાવાઝોડું છે તે હવે ધીમે ધીમે આગળ વધી રહ્યું છે અને અમદાવાદ નજીકથી છે તે પસાર થઈ રહ્યું છે, એટલે કે અમદાવાદ ગાંધીનગર થઈ અને ઉત્તર ગુજરાત તરફ જશે અને ત્યારબાદ રાજસ્થાન તરફ છે વાવાઝોડું આગળ વધી રહ્યું છે. ત્યારે અમદાવાદમાં પણ જે વાવાઝોડાની અસર છે તે જોવા મળશે. ભારે પવન સાથે વરસાદ થશે અને ખાસ કરીને અત્યારે પણ આપને બતાવવા માંગીશ કે જે રીતે વાતાવરણ બની ગયું છે, એટલે કે અમદાવાદ નજીક પહોંચી ગયું છે અને અમદાવાદ નજીક પહોંચતાની સાથે જ અત્યારે પવનની ગતિ પણ તેજ થઈ ગઈ છે, સાથે સાથે વાદળછાયો વરસાદી માહોલ પણ જામી ચૂક્યો છે. એટલે કે અમદાવાદ શહેરમાં અસર તો થશે, સાથે જ ગાંધીનગર, મહેસાણા, પાટણ, ઈડર સહિતના જે જિલ્લાઓ છે ત્યાં સમગ્ર જિલ્લામાં જે રૂટ છે એટલે કે ઉત્તર ગુજરાત તરફનો રૂટ છે, તમામ માર્ગ ઉપર છે વાવાઝોડાની અસર છે તે જોવા મળશે. કારણ કે અત્યારે પણ તેજ ગતિએ પવન છે તે ફૂંકાઈ રહ્યો છે. મહત્વની વાત એ છે કે હવે જેમ ધીમે ધીમે આગળ વધશે વાવાઝોડું તેમ તેની ગતિ છે તે ઓછી થઈ જશે, તેની વાવાઝોડાની તીવ્રતા છે તે ઓછી થઈ જશે, એટલે કે પવનની ગતિ પણ અત્યારે 70-80 કિલોમીટર પ્રતિ કલાકે પવન છે તે ફૂંકાઈ રહ્યો છે અને અનેક વિસ્તારોમાં તેની અસર છે તે જોવા મળી રહી છે. એટલે કે જ્યારથી હીટ થયું હતું એટલે કે ઉનાના આસપાસના વિસ્તારોમાં રેનફોલ થયું અને ત્યારથી લઈ અત્યાર સુધી અમદાવાદ નજીક પહોંચી ગયું છે અને તમામ વિસ્તારોમાં તેની અસર જોવા મળી રહી છે. વૃક્ષો ધરાશાયી થઈ ગયા છે, વીજ પોલ ધરાશાયી થઈ ગયા છે, મોબાઈલ ટાવર છે તે પણ ધરાશાયી થયા છે, એટલે કે આની અસર છે તે ઘણી છોડતો જાય છે. હવે ધીમે ધીમે જ્યારે નબળું પડશે એટલે આજે ઉત્તર ગુજરાતમાં પણ મોડી રાત સુધીમાં ભારે વરસાદ થઈ શકે છે. આભાર વિભુ આ તમામ જાણકારી બદલ. તો અમદાવાદવાસીઓ સાવધાન રહે, કારણ કે વાવાઝોડું અમદાવાદથી પસાર થઈ રહ્યું છે અને આવા સંજોગોની અંદર વરસાદની માહોલ જામે તે સ્વાભાવિક છે. વાવાઝોડું જોકે ધીમે ધીમે નબળું પડતું જશે, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં અસર જોવા મળશે, પરંતુ અમદાવાદની સાથોસાથ ગાંધીનગરમાં પણ વરસાદ પડશે. ગાંધીનગરમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. તો મહેસાણા અને પાટણ કે જ્યાંથી અમદાવાદ બાદ વાવાઝોડું આગળ વધશે તો આ વિસ્તારમાં પણ વરસાદી માહોલ જામશે, અહીં પણ વરસાદ પડશે. પરંતુ અમદાવાદના જે 4 અલગ અલગ જે દ્રશ્યો જોઈ રહ્યા છો, ગાંધી આશ્રમ, રાણી, પેજી હાઈવે અને હાટકેશ્વર કે જ્યાં વરસાદ જામ્યો છે, રસ્તા પર પાણી ભરાયા છે, અનેક સોસાયટીઓમાં પણ પાણી ભરાઈ ચૂક્યા છે. જે નીચાણવાળા વિસ્તારમાં આવેલા વિસ્તાર છે કે એ વિસ્તારની અંદર પણ પાણી ભરાઈ ગયા. અમદાવાદના અસારવા વિસ્તારના દ્રશ્યો હવે જોઈશું. આ તો વાત થઈ ગાંધી આશ્રમ છે, રાણીપની, હાટકેશ્વરની, પરંતુ અસારવા વિસ્તારની અંદર આપ જોશો કે એ ઢીચોણ સમા પાણી ભરાઈ ગયા છે, વાહનો બંધ પડી ગયા છે. એક ટુ વ્હીલર ચાલક તેનું બંધ પડેલું વાહન લઈને ખેંચીને જઈ રહ્યો છે, એક બાઇક ચાલક પણ જોવા મળી રહ્યો છે, બંધ પડેલી રિક્ષા નજરે પડી છે. તો ઘૂંટણ ઉપરના પાણી ભરાઈ ગયા છે. આ તમામ નીચાણવાળા વિસ્તાર છે કે જ્યાં અચૂક વરસાદી માહોલમાં પાણી ભરાતું હોય છે અને અસારવા વિસ્તારની અંદર જો આ દ્રશ્યો હોય તો પછી અન્ય વિસ્તાર જે છે નરોડા હોય કે પછી રખિયાલ હોય, તો બે દ્રશ્યો એક અમદાવાદના છે, બીજા સુરતના છે. અહીં પણ અંડરપાસમાં પાણી ભરાવાનું શરૂ થઈ ચૂક્યું છે. સુરતમાં પણ ભારે પવન સાથે વરસાદ પડ્યો, 1 કલાકથી શહેરમાં પડી રહ્યો છે વરસાદ. લાલ દરવાજા પાસે પાણી ભરાઈ ગયા, શહેરના રેલવે ગરનાળા પણ પાણીમાં ગરકાવ, ગરનાળામાં 4.5 ફૂટ સુધી પાણી ભરાઈ ગયા. લંબે હનુમાન પાસે ગરનાળું અને પાણીમાં સહ દરવાજા પાસે ગરનાળામાં પાણી ભરાઈ ગયા. વરાછા જવાના 3 ગરનાળા પાણીમાં છે. તો પાણી ભરાઈ જતા અહીં પણ વાહન વ્યવહારને અસર પહોંચી.
સુરતમાં ભારે વરસાદથી પાણી કાપોદરા વિસ્તારનો વિડીયો વાયરલ થયો છે અને પાણી ભરાતા શ્વાને ટ્રેક્ટર સવારી કરી વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ તો શ્વાન પણ પાણીમાં ડૂબી ન જાય પાણીમાં ગરકાવ ન થઈ જાય તે માટે તે ટ્રેક્ટરના જે છાપરા પર ચડી ગયું હતું તેનું જે હુડ હતું તેની પર શ્વાને સવારી કરી જેથી તે પાણીથી બચી શકે ટ્રેક્ટર ચાલકે શ્વાન પ્રત્યે જે કરુણતા દાખવી જે માનવતા બતાવી અને એક સ્થાનિકે આ વિડીયો તેના મોબાઈલમાં કેપ્ચર કરી લીધો અને તે આપતા સુધી ન્યૂઝ 18 ગુજરાતી પહોંચાડી રહ્યું છે તો આવા અનેક દ્રશ્યો કે છેલ્લા 3-4 દિવસથી જ્યારે વાવાઝોડું ગુજરાત તરફ આવી રહ્યું હતું તેવા અનેક દ્રશ્યો અમે આપના સુધી પહોંચાડ્યા છે પાણી ભરાતા શ્વાનની ટ્રેક્ટર સવારી